મિત્રો, મને જણાવતા ખૂબ એટલે ખૂબ આનંદ થાય કે આપણે ભાઈ સન્યાણીની જે પોઝિશન આપણે એને બદલાઈ નાખીએ. જોઈ લો મિત્ર, હે ને અમીર હે, જોઈ લો આઈફોન 14 પ્રો મેક્સ 1 TB. ઈ વાતની વાત છે કે ગાડી ડિસ્કવર લઈને આવ્યા. એમાં જો એવું કે મેં મારા બાપાને વાત કરી કે મને સોફા સેટ લઈ દો, ભૂકણ ઢગલા માથે ચડાવી દીધો ને કે આ ખૂંદવા મંડ. રામ રામ ડેરા ને નવો દિવસ ઉગી ગયો, નવા દિવસનું બપોરનું રૂંડું થઈ ગયું. હમણાં બ્લોક ચાલુ કરવાનું હે ને, ટાણો નથી આવતો, ટાણો નથી આવતો ભાઈ, કંટાળો પહોંચ્યો જો આવે હે. બરોબર ને, કામ કરું કે હું નથી કરતો કઈ કામ. ઇન્ટરનેટ તો આપણે ફ્રી હે, પાછું 5G આવી જાય એટલે શું કેવાય, સુગંધમાં શું કે સોનામાં સુગંધ ભળી જાય એના જેવું થાય. ડાયલોગ યાદ કરતા 2 મિનિટ લાગી ગઈ હતી. ટેક 2. બોલો ભાઈ, શું હે? ફેન સબસ્ક્રાઈબર આવ્યા હે, ઓનલાઈન બુટું મગાવ્યા. હવે તો ભાઈ મારા માટે હરમજનક વાત કહેવાય યાર, મેં હજી ઓનલાઈન બુટું કરીને મગાવ્યા. જોતા બબે બુટું આવી ગયા હે ઓનલાઈન. અનબોક્સિંગ તો કરો કે વિડીયો બનાવવાનો હે? હા કરો કરો, અનબોક્સિંગ કરો. હાલો આગળ નહીં, ડાયરેક્ટ લાઈવ જ કઈ અંદર ઓલો શું કે સાબુન ટુકડો નીકળો તો આપણે કહેવા થાય ને, ડાયરેક્ટ યુટ્યુબ ઉપર જવાનું હે. વાહ ભાઈ વાહ, જઈ ને. આ બધા ભાઈ જીરાના રૂપિયાનો કમાલ હે. માંડવીના રૂપિયા આવ્યા તો તમને ખબર ને, ફોર વ્હીલ આવી ગયું હતું. હવે જો મૂંઘા મૂંઘા અહીંયા હે ને બુટું આવે હે. કઈ કંપનીના હે? યોહા જી આમ કેવું કંઈક હે, હેવી મેલ કંપની હે. આ કંપની અમેરિકાની હે, તમને ખબર નથી ને? ગૂગલમાં સર્ચ કરજો, ન્યાય નહીં જડી હે, અનરજિસ્ટર્ડ કંપની હે. લગીન લાઈફમાં કોઈ દી હે ને બુટું મેં કેટલી વાર લીધા ખબર હે? 3 વાર બુટું લીધા જ, ઓલા છેલ્લે ધોરા કલાને લીધા ને, એ 3જી વાર જ મેં બુટું લીધા. એ સિવાય હે ને મેં કોઈ દી બુટું નથી લીધા. અને જોયું ને ભાઈ, જીરાનો હિસાબ આવી ગયો એટલે તમે સમજી શકો, ગામ ધોવાડ બંધ કરવા જેવું નથી તો જીરામાંથી એટલું બધું આવે હે. મિત્રો, મને જણાવતા ખૂબ એટલે ખૂબ આનંદ થાય કે આપણે ભાઈ સન્યાણીની જે પોઝિશન આપણે એને બદલાઈ નાખીએ. જોઈ લો સિનેમેટિક જોઈએ તમારે. ગલોડી હોય ને ખબર નહીં હવાનું હે ને, અને કે મેળે રહેતો નથી, જો એનર્જી ફૂલ ડાઉન થઈ ગઈ. બધી લપ કરવામાં હું ભૂલી ગયો કે મારે હજી દૂધ ભરવા જવાનું હે. કેદીનો ભાઈ, હું ગામમાં થઈ ગયો દૂધ ભરવા હાટું. કેટલો મહિનો? હા મહિનો લગભગ થઈ ગયો હે. તો વાંધો નહીં, ગામમાં જતા આવી, સીન મારતા આવી, દૂધ ભરતા આવી. સીન શેમાં સીન ભાઈ? હા હા, સસ્તી સ્પ્લેન્ડરમાં કોઈ સીન નું લાગે? લાગે જ ને, સીન મારવા વાળા સાયકલોમાં મારી લે હે. આપણી પાસે તો આ ઇન્જિન વાળી ગાડી હે. પકડીને ગામમાં જાવ હોવ ને રસ્તા મને કોઈ પણ પૂછે ને ક્યાં જાય તો હું એક જ જવાબ દેવાનો હોઉં, તેલ લેવા જાઉં. કારણ કે માથામાં નાખવાનું તેલ યાર પૂરું થઈ ગયું હે, તે વરી પાછું લેવાનું જો હોય ને ઓઇલ લેવા જવાનું હે. આપણે કયું? નારિયેળ તેલ. કોઈએ ઘરેથી ભાઈ પૈસા જડી ગયા હે, પૈસા હે તો બડી 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 બાતે. ગાઈસ, દૂધ ભરને જા રહા થા, લેકિન સામને ટ્રેક્ટર આ રહા હે. તો દેખાય મંદ મંદ તમને દેખાતું હે, મને દેખાય તમને નહીં દેખાય, કારણ કે તમારા પાસે આંખો નથી. ચાલે તું હવે દેખાણો હે, અને રસ્તો બહુ ટૂંકો હે એટલે આપણે અહીં ચડી જાઉં. વહી ગયું ટ્રેક્ટર, હવે રસ્તો ક્લિયર. અને આ ટ્રેક્ટર કેવાના જાય તમને ખબર? કાલ રિવીલ કરી. સો ધીસ ઇઝ ધ સુંદર નજારા. આ નજારો જોવા માટે તમારે સ્પેશિયલ ગામડે જવું પડે અને સસ્તી સ્પ્લેન્ડર રાખવી પડે. જો છોકરા સાયકલ શીખતા હોય આવી રીતના. હા ભાઈ, ગામડાના નજારા હે બધા. ભરવાના બાને હું મારા હે ને મિત્રને મળવા આવ્યો હતો, અને મિત્ર હે ને અમીર હે. જોઈ લો આઈફોન 14 પ્રો મેક્સ 1 TB. ઈ વાતની વાત છે કે ગાડી ડિસ્કવર લઈને આવ્યા. ઈએમઆઈ રખડો શું કમાયો ખબર? એક હારામેલી સ્નેપ આવી જાય ને એટલે વાહ, ઓરિજિનલ સ્નેપચેટ લવર વાહ. સ્નેપચેટ લોકોને હું શું કરાવે છે તમને ખબર હે ને? અમે અમારા ગામથી કેટલા 4 કિલોમીટર હે કે 4 કિલોમીટર ઓફ રોડિંગ કરીને જો આવી ડિસ્કવર નહીં ખચોડી નહીં સુધી આવ્યા. કેના માટે? એક સ્નેપ માટે. આ હે ડ્રોન વ્યૂ, તમને એવું લાગતું હોય તો જો આ લોકેશન તમે ઘણી વાર જોયું હોય. આપણે જોલો ચીપ ચેલેન્જ જો, આજ લોકેશન ઉપર આપણે જોલો ચીપ કર્યો હતો. આ હે ને પહાડ ઉપર હે, જોજો આગળ તમને ડ્રોન વ્યૂ બતાવું. થોડોક નજીક વયો જાઓ, જોઈ લો. દેખાય ને આખું આખું ગામ ભાઈ અહીંથી અમારું દેખાય છે. વાહ વાહ વાહ, વોટ અ લોકેશન, સુપર્બ. એઝ યુઝ્યુઅલ તમારો ભાઈ એઝ અ કેમેરામેન તરીકે. આઈફોન 14 પ્રો મેક્સ અલ્ટ્રા વાઇડમાં પાડું? નોર્મલ પાડું. ફિલ્ટર લગાડું? ઓ એ તો લગાડેલું છે. મોટા કારાવીમાં આપણે કંઈ ના કરી શકીએ. ધી નેક્સ્ટ ડે. રામ રામ ડેરા ને અટાણે બીજો દિવસ ઉગી ગયો હે. અટાણે તમને એવું લાગતું હું ક્યાંક ઉપર ઊભો હોઉં, ઊંચો ઊભો હોઉં. એમાં થયું એવું કે મેં મારા બાપાને વાત કરી કે મને સોફા સેટ લઈ દો, ભૂકણ ઢગલા માથે ચડાવી દીધો ને કે આ ખૂંદવા મંડ. સોફા જેવું જ લાગે તમને? લાગે તો હે ઘરનું સોફા જેવું. આપણો જો આ સોફા સેટ હારે જો, કાયદેસર રીતે ઢાર જો. એટલે મેં શું કરી ખબર? આને ખૂંદી હે, એટલે વધારે આપણે ક્વોન્ટિટી અમે અંદર સમાવી શકી ને. તો દેખાય એટલું હજુ ઊંચું હે ને, આની ઉપર હાલી હાલી જો એટલું હજુ બધું હે ને કરી નાખ્યું હે, હેઠું કરી નાખ્યું હે. ખેડૂતોનો સોફા સેટ હો ભાઈ, ઓરિજિનલ.
ભાઈ આ પક્ષીને શું કહેવાય ખાસ કમેન્ટ કરીને કહેજો. અને આ પક્ષી જતા હોય ત્યાં ઝીણકા છોકરા, ખબર અમારા જમાનાની વાત કરું, ઝીણકા છોકરા કહેતા હોય કુંજુ કુંજુ મારા મામાને રમ રમ કહેજો. આપણા ભાઈ મજૂર લોકો આવી ગયા જે અટણે એને ભૂકો ચડાવે છે, પણ એમાં એવું હોય કે એને અટણે સનેડો નડે છે, તો સનેડો આપણે વરી પાછી પોઝિશન બદલાવી છે. જવા દે નહીં ને, ગેરનો ડાંડો કેમ છે એ ટાયર નથી ફરતું. હું નીકળ આ નીકળ ટાયર પંચર થઈ ગયું ને, આપણે જો માથે ડંગળું લાઈકું છે, ટાયર ફેર્યા રાખે ખાલી. આ ડંગળું આપણે કાઢવાનું હોય હાથેથી, એ તો હાથે જ નહીં નીકળી જાય. ચાલો સનેડા ની સવારી જાય છે ને, બીજો ઘેરો ચાલુ કરી ભેગો ભાગી બાકી હેને વાહેલા ટાયર માં હે ને હવા નથી ને, પંચર છે ટાયર માં, પંચર છે. તમે બધા કેદી ને યાર, તમારે આખું તરસતી હતી ને કે ભાઈ સનેડો હાકીને દેખાડો. હું કે લાઈન ના કટકા ભાઈ આપણે પરા કરવા જોઈએ, લાઈન ના કટકા આપણે પરા કરવા જોઈએ, કારણ કે આપણે સનેડા દેવ ની છે ને અહીંયા શું થાય છે, એન્ટ્રી થાય છે. સનેડો એવો લ્યો કે એ જોઈને ચાર લોકો કમેન્ટ કરે કે આવું સનેડો હોય. થોડીક વાર અહીં સનેડો આવી લો એટલે અમારે ધોળા ને ગોટે ગોટા કરી નાખ્યા છે. તમારો ભાઈ એન્જિનિયર છે તમને ખબર ને, પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, પણ એઝ અ એન્જિનિયર તમે એન્જિનિયર હો તો તમારે બધા સબ્જેક્ટ નું ભણવાનું આવે, જેમ કે મિકેનિકલ નું આવે, સિવિલ નું આવે, કોમ્પ્યુટર નું આવે, ઈસી નું આવે, એ રીતના સિવિલ નું આપણે ભણ્યું હતું ને. એટલે જોઈ લો કેમ આપણે ભાઈ સ્લોપ બનાવ્યો છે, સ્લોપ એટલે ઢાળ, તમને ખબર પડે વિડીયોમાં જ્યાંથી આમ જાય છે સ્લોપ, અને આ તમારા ભાઈએ બનાવ્યું છે. વાહ માટી વાહ, લડકેલો ઘૂસ ગયે હે, બંદે લોક તો કોલ કર દે આગળ જો ભાઈ ઘા કરીએ. લડકેલો ઘૂસ ગયે હે, બંદે કો કોલ કર દે ભાઈ ભાઈ ભાઈ. ઉનિકોર ભાઈ ભૂકાનો ઢગલો હે ને ઓછું થવાનું નામ નથી લેતો, નાની કરા ઊંચું થવાનું નામ લેશે તો. અટાણે જેટલું દબાવી હે ને કાઢવાટાણે એટલી ને એટલી ગેરું દેવાના હે, કીને એટલો હજુ દબાવી મૂક્યું, કારણ કે કાઢવાટાણે હે ને બહુ નડિયા, અટાણે હબાવનું હે ને બર્થ એટલું આપણે દબાવી દઈએ. અને ભાઈ હવારનો હલવાઈ ગયો હે ને, એ કામ નથી કરી શકતો હું, બીજું કામ એટલે ઇન્સ્ટાગ્રામનું કામ. તો કામ કહીને તમારા ભાઈની હાલત થઈ ગઈ છે બોજની ટાઈટ, અને મને લાગી ત્યાં સુધીમાં આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેવું કરે. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં, રામે રામ ડેરાન.